नमस्कार तपोवन कॉमर्स स्कूल મરબીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય એસપીસીસી ધોરણ 11 અને પાઠ નવો પાઠ ત્રીજો પાઠ કંપનીની સ્થાપના વિધિ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કંપનીની સ્થાપના વિધિની જ્યારે વાત આવે છે ત્યારે આપણે વાત કરીએ કે કંપનીની સ્થાપના વિધિ અન્ય સ્થાપના વિધિ કરતાં થોડી જુદી છે. એકલ વ્યક્તિની કંપની સ્થાપવી હોય, એકલ વ્યક્તિને કોઈ ધંધો વેપાર કરવો હોય તો સ્થાપના વિધિ સરળ છે. ભાગીદારી પેઢી હોય છે તો એની જે સ્થાપના વિધિમાં કાયદેસર રીતે તમે સ્થાપના વિધિ કરો તો ભલે અને ન કરો તો ભલે, એની પર મંજૂરીની બહુ આવશ્યકતા નથી. એક્ઝામ્પલ આપીએ કે તમે કોઈ બે ભાગીદારો ભેગા થઈને કોઈ રેડીમેડ કારની શોપ તમે કરો છો તો એમાં સરકારની પરવાનગી તમે ન લ્યો તો પણ ચાલે. પરંતુ જ્યારે કંપનીની સ્થાપના વિધિ છે એમાં કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એટલે કે થોડી ખર્ચાળ છે, જટિલ છે, કાયદાકીય રીતે સમય માંગી લે તેવી છે, એ રીતની કંપનીની વ્યવસ્થા છે. તો આજે કંપનીની સ્થાપનાની વાત કરીએ તો કંપની એટલે શું, તો એનો કોઈ ચોક્કસ અર્થ નથી. પરંતુ એવું કહી શકાય કે કંપની એટલે કૃત્રિમ વ્યક્તિ, કંપની એટલે કાયદાકીય રીતે એક વ્યક્તિ થઈ કહેવાય છે. એટલે કંપનીનો કોઈ ચોક્કસ અર્થ નથી, આને કંપની કહી શકાય. તો કંપની એટલે આપણે બીજા અર્થમાં કહી શકાય કૃત્રિમ વ્યક્તિ, કાયદાકીય રીતે વ્યક્તિ. પરંતુ આપણને વ્યાખ્યાના સ્વરૂપે જ્ઞાની એમ કીધું છે, પણ એ વ્યાખ્યાને કોઈ એવો પ્રોપર અર્થ નથી આવતો, આને જ કંપની કહેવાય. તો વ્યાખ્યા એમ કહે કે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની કોઈ પણ આપેલા કંપની ધારા 1956 મુજબ સ્થપાયેલી હોય, પછી વચમાં કોઈ સમયાંતર પર ફેરફાર આવતા નિયમ મુજબ કંપનીની સ્થાપના કરેલી હોય તો એ કંપની થઈ કહેવાય. એટલે કે પણ કંપનીની આવશ્યકતા ક્યારે પડી, તો કે જ્યારે જે તે લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં ધંધો વ્યવસાય કરવો હોય, દેશ વિદેશમાં એનું ફેલાયેલું માર્કેટિંગ નેટવર્ક ઊભું કરવું હોય ત્યારે વાત છે. અને આ કંપનીને જે વિચાર કરે છે, કંપનીને જે અસ્તિત્વમાં લાવે છે, એ લોકોને એક વાર ક્રમમાં પાડવા, એટલે કે આ કંપનીની ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, ખૂબ જ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને સાથે સાથે સમય પણ માંગી લે તેવું છે. તો એના અમુક લક્ષણો છે કે કંપની કેને કહેવાય. એક તો પહેલી વસ્તુ આપણે વિચાર કરીએ કે કંપની એટલે કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિ. પહેલી વસ્તુ, જેમ હું વ્યક્તિ છું તમે વ્યક્તિ છો, કંપની પણ કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સ્વરૂપ આપ્યું છે કૃત્રિમ વ્યક્તિ તરીકે, કે વ્યક્તિ છે. તો એના લક્ષણો શું છે? તો પહેલું લક્ષણ છે સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપની કાયદાકીય રીતે એક કૃત્રિમ વ્યક્તિ છે, પોતે પોતાના નિર્ણયો જાતે લઈ શકે, પણ કંપની નો લઈ શકે, કારણ કે કૃત્રિમ કીધું છે. કૃત્રિમ નો મતલબ એમાં નિર્જીવ, તેને ચલાવવા માટે જે એના સંચાલકો હોય છે પોતે નિર્ણય લઈ અને કામગીરી કરી શકે છે. પછી બીજી વસ્તુ છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. હવે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે, તો કંપનીની વ્યક્તિ છે, વ્યક્તિની જવાબદારી પાછી અમર્યાદિત હોય, એટલે કે કંપનીની જવાબદારી અમર્યાદિત છે, પરંતુ તેમના જે સભ્યો છે, કંપનીના સભ્યો, તેમની જવાબદારી માત્ર તેના શેર પૂરતી છે. એક્ઝામ્પલ આપો, તમે કોઈ શેર, કંપનીના કોઈ શેર ખરીદો અને તમારે તેનું સભ્યપદ તમને મળે, તો કંપની જ્યારે ખર્ચામાં જાય ત્યારે તમારા રૂપિયા કેટલા છે, તો કે વધીને તમે જેટલા રૂપિયાના શેર ખરીદેલા હોય તેટલા રૂપિયા, એનાથી વિશેષ તમારા રૂપિયા જાય નહીં. તમે 50 રૂપિયાના શેર ખરીદેલા હોય, તમારા વધુ વધુ લોકો 50 રૂપિયા તમારા ગયા એમ માની તમે કરી શકો. એટલે કંપનીના સભ્યોની જવાબદારી જે છે એ મર્યાદિત છે, પણ કંપનીની જવાબદારી અમર્યાદિત છે. ત્રીજું છે કાયમી અસ્તિત્વ છે. હવે કંપનીમાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, અસ્તિત્વ વગરનો જાહેર થાય અને એ પોતે ત્યાંથી કંપનીમાંથી ચાલ્યો છે, તેની જગ્યાએ નવા સંચાલક આવી, પણ કંપની ચાલુ રહી, કંપની ભાગીદારી મેળીમાં શું હોય તો બની શકે તો ભાગીદારો ન ખાતે જાય, ભાગીદારોમાંથી કોઈ ભાગીદારનું મૃત્યુ થાય, કોઈ ભાગીદાર અસ્તિત્વ વગરનો જાહેર થાય, તેવા સંજોગોમાં ભાગીદારી મેળીનો અંત આવે છે.
પણ જ્યારે બની શકો અંત આવે છે ઘણી વખત નથી પણ આવતો તો પણ જ્યારે કંપની જે છે એ કંપનીમાં એ અંત આવતો નથી એની જગ્યાએ નવા સંચાલકો આવી અને એનું સંચાલન કરી શકે છે એટલે કંપનીનું અસ્તિત્વ કાયમી અસ્તિત્વ છે જ્યાં સુધી રાખ હોય ત્યાં સુધી કંપનીનું અસ્તિત્વ રહેલું છે એટલે કંપની કોઈ ટૂંકા ગાળા માટેની હોતી નથી એનું લોંગ વિઝન હોય છે લોંગ ટાઈમ માટે કાર્ય કરવા માટે પ્રેરાયેલી હોય છે મતલબ એમાં ડેવલપ પણ કરી શકે છે એનો હેતુ એક જ હોય છે માત્ર કંપનીનો ડેવલપ પછી શેરોનું હસ્તાંતર કંપની ધારા મુજબ કંપની શેરોનું હસ્તાંતર એટલે કે શેરની ફેરબદલી પણ કરી દે છે અત્યારે આપણે જોઈએ છીએ કે કંપનીના ઘણા બધા શેરનું લોકો ખરીદ વેચાણ કરતા હોય છે તો કંપનીને આગું લક્ષણ છે કે શેરનું જે છે ખરીદ વેચાણ થઈ શકે છે વિશેષમાં તમારે શેરના ખરીદ વેચાણ વિશે ધોરણ 12 માં ભણવાનું આવશે એટલે કે શેરનું હસ્તાંતર હસ્તાંતર એટલે શું એક હાથથી બીજા હાથ મતલબ એક વ્યક્તિ પાસે શેર છે બીજા વ્યક્તિને આપવા માંગે તેની કાયદાકીય વિધિમાંથી પસાર થવું પડે છે તો એ કંપનીને લક્ષણ છે કે પોતે કરી આપે છે પછી છઠ્ઠું જે કંપની દાવો કરી શકે કંપની ઉપર દાવો થઈ શકે કંપની કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિ છે કંપની સાથે કોઈ વ્યક્તિએ ફ્રોડ કર્યો હોય કોઈ વ્યક્તિએ છેતરપિંડી કરેલી હોય એવા સંજોગોમાં કંપની તેની પાસે તેની ઉપર દાવો કરી શકે છે કારણ કે કૃત્રિમ વ્યક્તિ છે અને કંપનીએ કોઈ સાથે છેતરપિંડી કરેલી હોય કંપનીએ કોઈ સાથે ફ્રોડ કરેલો હોય તો વ્યક્તિ જતે વ્યક્તિ કંપની ઉપર દાવો કરી શકે છે એટલે બંને એકબીજા ઉપર દાવો કરી શકે શા માટે તો કે બંને કૃત્રિમ વ્યક્તિ છે એટલે તો કંપની પણ કોક ઉપર દાવો કરી શકે છે ને કોક કંપની ઉપર પણ વ્યક્તિ પણ દાવો કરી શકે છે એટલે કે કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે શક્ય બને છે સાતમું છે વ્યવસાયિક સંચાલન કંપનીમાં વ્યવસાયિક સંચાલનની જરૂર પડે છે કંપની ચલાવવા માટે ખાસ સેક્રેટરીની પહેલી જરૂર પડે છે જેને આપણે કહીએ છીએ સીએસ કંપની સેક્રેટરી તે વ્યવસાયિક સંચાલનની જરૂર પડે સારા મેનેજમેન્ટની જરૂર પડે છે નિષ્ણાત મેનેજરની નિષ્ણાત વ્યક્તિની જરૂર પડે છે જેથી કરીને કંપની સારી રીતે ચાલી શકે ને કંપનીને બોટમ ટુ ટોપ એટલે કે નીચેથી ઉપર સુધી લઈ જાય છે સારામાં સારી ટોપ લેવલ ઉપર લઈ જાય છે કંપનીનો એક સારો વિચાર જે કંપનીને ક્યાંથી ક્યાં સુધી લઈ જાય છે આપણે વાત કરીએ રિલાયન્સ જીઓ એક વર્ષ માટે આપણા આખા દેશમાં જે છે મોબાઈલ નેટવર્કિંગ મફત પૂરું પાડેલું હતું તો લોકો બધા જીઓ નેટવર્કિંગને કાર્ડ લીધા અત્યારે બધા પાસે કાર્ડ છે તો તે પાસે ચાર્જ ન કરને તો લોકો અત્યારે એ માટે ખર્ચ કરીને રિચાર્જ કરાવવું જ પડે કરે છે તેને શું કરે માર્કેટિંગ પોલિસી તૈયાર કરી કે ભાઈ અત્યારે કાર્ડ લીધો ભવિષ્યમાં આપણે એને વસૂલ કરીશું તો એ માર્કેટ દરેક કંપનીની માર્કેટિંગ પોલિસી બીજી વસ્તુ કંપનીની સ્થાપના થઈ કે કંપની નફો કરવા માટે છે સિંગલ કંપની એવી નથી કે જે માત્ર ને માત્ર લોકોને સેવા કરવા માટે નહીં દેવા કંપની હંમેશા નફો કરવા માટે છે અને કંપની હંમેશા નફો કરતી જ હોય છે અને કોઈ પણ ધંધો એવરી બિઝનેસ કોઈ પણ ધંધો માત્ર ને માત્ર નફાને આધારિત જ હોય છે એટલે કોઈ કંપની ખોટી નથી ભલે કોઈ કંપની વધુ નફો કરતી હોય કોઈ કંપની ઓછો નફો કરતી હોય પણ માત્ર ને માત્ર કંપની જે છે એ નફો કરતી હોય કંપની હોય ભાગીદારી કરી હોય કે વ્યક્તિ કે માલિકી હોય માત્ર ને માત્ર નફો તો કરતી કરતી ને કરતી જ હોય તો જ તેનું અસ્તિત્વ કાયમી ટકી રહે છે પછી નાણાકીય વ્યવસ્થા કંપની શેર હોલ્ડરો છે ડિબેન્ચર હોલ્ડરો છે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એમના પોતે નાણાં મેળવી અને યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકે છે અને એની સાથે યોગ્ય ધંધામાં પણ ફેરફાર કરી શકે છે કંપનીમાં પણ નવું ડેવલપ લાવી શકે છે એટલે કે પોતે નાણાંનું સંચાલન યોગ્ય રીતે કરી શકે છે એટલે આ છે કંપનીના આગવા એવા લક્ષણો કે જે કંપનીને સારી રીતે ચલાવવા માટે અને કંપની પોતે આના અલગથી ઓળખાય છે એવું આપણે દર્શાવી શકીએ એટલે આજના લેક્ચરમાં આપણે આ રાક્ષસો વ્યાખ્યાની જોઈ કંપનીના લક્ષણો જોયા બરાબર હવે પછીના લેક્ચરમાં આપણે વિશેષ થોડું આગળ જોઈશું અસ્તુ